અને ઉતરાણ પૂરી થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે ઈસુદાન ગઢવીએ કાર્યભાર પણ સંભાળ્યો અમદાવાદના પ્રદેશ કાર્યાલયના દ્રશ્યો જોઈ શકો છો આજે સત્યનારાયણની કથા કરી પૂજા અર્ચના કરી કમૂરતા ઉતરતા જ ઈસુદાન ગઢવીએ ચાર સંભાળ્યો સવાલ એ છે કે સાત ઇન્ચાર્જ પ્રમુખ પાંચ ધારાસભ્યો ઈસુદાન ગઢવીની આ ટીમ છે આ ટીમ સાથે શું પ્લાન છે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેવી રીતે ઉતરવા માગીએ છીએ તમામ મુદ્દે ચર્ચા કરવા ઈસુદાનભાઈ ગઢવી આપણી સાથે છે અને તેમની જીવના તેમના જ સાથીદાર અને ઇન્ચાર્જ પ્રમુખ તેમજ ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા પણ આપણી સાથે છે ઈસુદાનભાઈ આજે ચાર તો લઈ લીધો કમૂરતા તો ઉતર્યા સંકલ્પ શું બે હજાર ચોવીસને લઈને બિલકુલ રોનકભાઈ પહેલાં તો હું એબીપી અને આપનો આભાર માનું છું કે અહીંયા ફરી ઘણા સમય બાદ તક મળી બોલવાની અવાજ મૂકવાની આજે મેં પ્રમુખ તરીકે ચાર્જ લીધો છું માન્ય અરવિંદ કેજરીવાલજી સંદીપ પાઠકજી માન્ય ગોપાલભાઈનો આભાર માનું છું કે એમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો આમ આદમી પાર્ટી જોઈન્ટ જ એટલા માટે કરી હતી કે લોકોની સેવા કરવી છે લોકો સાથ આપે તોય સેવા કરવાની છે સાથ ન આપે તોય સેવા કરવાની છે બટ નેચરલ છે કારણ કે તમારા તમે જ્યારે લક્ષ્ય નક્કી કર્યું છે તો સંકલ્પ આપણો એ જ છે કે એક એક ઘર ઘર સુધી આમ આદમી પાર્ટીને લઈ જવી છે સંગઠનને ખૂબ મજબૂત બનાવવી છે અમે જે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે સંગઠન મંત્રી સહ સંગઠન મંત્રીઓ એટલે કે સર્કલ ઇન્ચાર્જ બ્લોક ઇન્ચાર્જ એ રીતે ચૂંટણીલક્ષી સંગઠન બનાવ્યું હતું પરંતુ હવે અમે ફરીથી પ્રમુખ પ્રમુખ પછી કાર્યકારી અધ્યક્ષ જે સાત નિયુક્ત કર્યા છે સાથે સાથે એની નીચે પ્રભારીઓ જિલ્લાના પ્રેસિડેન્ટ અને વિધાનસભાના પ્રભારીઓ અધ્યક્ષ એમ કરી અને આખું સંગઠન બનશે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ શહેર સમિતિઓ ગ્રામ સમિતિઓ તાલુકા સમિતિઓ જિલ્લા સમિતિઓ આવી રીતે આખું સંગઠન તૈયાર થશે સંકલ્પ એક જ છે ગુજરાતની જનતાનો ભલું કરવું છે ગુજરાતની જનતાને હંમેશા એમ થવું જોઈએ કે આમ આદમી પાર્ટીને વધારે જો ધારાસભ્યો છૂટ તમે વિચાર કરો અત્યારે એકસો છપ્પનની ચર્ચા નથી થતી પાંચની ચર્ચા થાય છે એનો મને ગર્વ છે આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે અને એટલા માટે જ આજે માનલો કે અમે સિમ્બોલિક કાર્યક્રમો પણ કરીશું કે પહેલી માર્ચ તે તો અમે પહેલી માર્ચ એક સિમ્બોલિક કાર્યક્રમ કરીશું કાસ આમ આદમી પાર્ટીની સરકાર હોત તો આજે તમારું વીજળી બિલ ફ્રી હોત ખાસ પંદર ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટીની સરકાર હોત તો તમારી ભરતીઓ શરૂ કરો હું સરકારને પણ અપીલ કરું છું કે એકસો છપ્પન મળી છે જી ફાડકર કર મહેનત કરી લ્યો કામ કરી લ્યો કારણ કે આજીવન કોઈ નથી રહેતું એટલે અમારો સંકલ્પ ગુજરાતની જનતાની સેવા છે જનતાએ જેટલો પણ વિશ્વાસ મૂક્યો હું જનતાને જાહેરમાં અભિનંદન આ છું તમને એકતાલીસ લાખ જેટલા વોટ મળ્યા છે પાંચ ધારાસભ્યો પાંડવ જેવા ધારાસભ્યો અમને મળ્યા છે જે લોકોની વચ્ચે જાય છે લોકોની સેવા કરે છે અને આજે આજેની તો કાલે એક વસ્તુ ચોક્કસ છે કે ગુજરાતની જનતાને જાગૃત કરી લેશું મેં પણ આજે પ્રમુખ તરીકે ચાર્જ લીધો છે હવે હું મારા કાર્યકારી અધ્યક્ષો પણ જિલ્લા જિલ્લા મિટિંગો કરશે હું પણ જિલ્લા જિલ્લા મિટિંગો કરીશ તાલુકા તાલુકા સંગઠનના એક એક કાર્યકર્તાને એટલી અપીલ કરું છું વિનંતી કરું છું કે આપણે ગુજરાતની જનતા માટે લડવાના છે કોઈ નિરાશ નથી થવાનો આપણે પહેલા જ ઝાટકે એક છેદ ઉડાડી દીધો ત્રીજો પક્ષ નથી ચાલતો બીજું કે તમે જેટલું પણ કામ કરશો ઈશ્વર જુએ છે ભગવાન જુએ છે અને કોઈ યાદ તો કરશે કે એક મર્દના વંકા હતા જ્યારે કોઈ અવાજ નહોતું ઉઠાવતો ત્યારે સામી છાતીએ લડતા હતા એનો મને ગર્વ છે મહારાણા પ્રતાપનું વારંવાર કહું છું કે એને એને ખબર હતી કદાચ હું જીતી નહીં શકું પણ હારીને પણ એ લોકોના દિલમાં રહ્યા માનસી ચોવા નથી રહ્યા મહારાણા પ્રતાપ રહ્યા

હા ચોક્કસ રોનકભાઈ વિધાનસભામાં આ અમારી પહેલી બે હજાર બાવીસની પહેલી ચૂંટણી હતી આમ આદમી પાર્ટીની અને અમને અમારા પર જે ગુજરાતની જનતાએ જે ભરોસો મૂક્યો છે અને વિશ્વાસ છે એના પર અમે ખરા ઉતરીશું આવનાર સમયમાં વિધાનસભામાં જે નરેન્દ્ર મોદીજીનું અને અમિત શાહજીનું ગુજરાત મોડલ છે ખરેખર અહીંની વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે અને જે વિશ્વગુરુ બનવાની જે વાત થઈ રહેલી છે પણ વિશ્વગુરુની જગ્યાએ ઘણી શાળાઓમાં આજે પૂરતા ગુરુ નથી શિક્ષકો નથી ઘણી શાળાઓ જર્જરિત હાલતમાં છે એવા અનેક પ્રશ્ન છે આજની એમની સરકાર આજથી નથી સત્તાવીસ વર્ષથી છે ને છેલ્લા નવ વર્ષથી તો કેન્દ્રમાં પણ એમની સરકાર છે તો આટલા વર્ષો સુધી આજે તમે શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે આરોગ્યમાં પૂરતો સ્ટાફ નથી પૂરતા સાધનો નથી સિંચાઈના પાણી માટે આંદોલનો થાય છે પીવાના પાણી માટે આંદોલનો થાય છે હમણાં થોડા દિવસ પહેલાં જે રિસર્વેની કામગીરી સોંપી હતી એ રીસે સર્વે કામગીરી ફરી કરવાની જાહેરાત કરી એટલે એમાં પણ સાતસો કરોડનો ખર્ચો થયો એટલે આવા અનેક પ્રોજેક્ટો થાય છે અનેક ભ્રષ્ટાચારો થાય છે ને કાયદોને વ્યવસ્થા સરકાર એમની છે એકસો છપ્પન એમના ધારાસભ્ય છે એમના સાથ હા તે બહુમતી છે પછી પણ કાયદોને વ્યવસ્થા પણ કથળતી જાય છે એટલે ચોક્કસ અમે આવનાર સમયમાં સરકારમાં જે કરાર આધારિત કર્મચારીઓ છે એમને કાયમી કરવા માટે પણ અમે રજૂઆત કરવાના છે જે વીજળીના ધાંધ્યા છે એ વીજળી પણ પૂરતી મળે એના માટે પણ અમે અવાજ ઉઠાવવાના છે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે ભ્રષ્ટાચાર વધતો જાય છે એ દરેકે દરેક બાબતોને લઈને એલ પેપરો ફૂટે છે એલઆરડીઓમાં ગેરરીતિ થાય છે અનેક ભ્રષ્ટાચારોમાં તો અધિકારીઓ જાણે એક માજા મૂકી હોય આખી સાયકલિક બની ગઈ એજન્સીઓ સાથે એટલે દરેકે દરેક બાબતે અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને જનતાએ જે અમારા પર આ શરૂઆતમાં જ અમને અમારી આ સફળતા કહેવાય એકતાલીસ લાખ જેટલા મત મળ્યા છે અને તેમાં પણ પાંચ ધારાસભ્ય અમે વિધાનસભામાં છે ચોક્કસ આવનાર સમયમાં પૂરી તાકાતથી લડીશું અને જે કંઈ પ્રજાના પ્રશ્ન હશે એ વિધાનસભામાં અવાજ બનીને અમે ગુંજીશું યસુદાન બે વાત જાણવી હતી જો આ વિડીયો જોતા હતા આપણે ગોપાલભાઈ દેખાતા શું કારણ ગોપાલભાઈને ગુજરાતથી હટાવાયા અને બીજું કેમ કે જ્યારે ચૂંટણી હતી ત્યારે તો ખુદ કેજરીવાલજી આવતા હતા મનીષ સિસોદી આવતા હતા આમ આદમી પાર્ટીના નેતા આવતા હતા શું આ બધું ચૂંટણી પૂરતું જ હતું કે હજુ જ તમને એ પ્રકારનું બેકિંગ દિલ્હીથી મળતું રહેશે રોનકભાઈ પહેલી વસ્તુ તો એ છે ગોપાલભાઈના અધ્યક્ષતામાં આગેવાનીમાં એકતાલીસ લાખ વોટ મળ્યા છે પાંચ ધારાસભ્યો મળ્યા છે અને ગોપાલભાઈને હટાવ્યા નથી ગોપાલભાઈને જ્યાં હું જગ્યા ઉપર જ્યાં હતો ત્યાં ગોપાલભાઈ અત્યારે ગયા છે રાષ્ટ્રીય નેતા બન્યા છે અને એને મહારાષ્ટ્રનો સહપ્રભારીનો વધારાનો ચાર્જ આપ્યો છે જે મુંબઈની ચૂંટણી આવે છે અને સ્વાભાવિક છે ગોપાલભાઈની એમાં એક્સપર્ટાઈઝ છે સાથે સાથે તમે કહ્યું કે અરવિંદ કેજરીવાલજી મનીષ સિસોદિયાજી એ લોકો જ્યારે જરૂર પડશે જનતાના અવાજ ઉઠાવવા માટે ત્યારે ચોક્કસ આવશે પરંતુ અહીંયા અમે હવે માનો કે પાંચ ધારાસભ્યો છે અમે પોતે બધા મુદ્દાઓ માટે અગ્રેસર રહેવાના છીએ અને મેં પહેલાં જ કહ્યું કે ઈશ્વરની ઈચ્છા હશે એવું થતું હોય છે હંમેશા આપણે આપણે મહેનત કરવાની હોય છે અને જે જાનથી અમે લડ્યા પણ જનતા છે ક્યાં કન્ફ્યુઝ રહી કોંગ્રેસની એવો મેસેજ ફેલાયો કે ભાઈ સિંતેરેસી તો આવે જ છે સિંતેરેસી તો આવે જ છે તો ચાલો કદાચ કોંગ્રેસમાં જઈએ અને એટલા માટે કદાચ કન્ફ્યુઝ રહ્યો હવે પ્રજા કન્ફ્યુઝ નહીં રહે બે હજાર સત્યાવીસમાં ક્લિયર છે અને એટલા માટે ક્લિયર છે કે અમને તો ખબર હતી પરંતુ જે રીતે એક માહોલ બનાવવામાં આવ્યું આમ આદમી પાર્ટી વિરોધનો અથવા તો આમ આદમી પાર્ટી આવશે તો આમ થશે તેમ થશે અને છેલ્લા જે પંદર વીસ દિવસથી હું તો એટલું પણ કહીશ કે નેગેટિવ ફેલાવવામાં કોઈ બાકીને રાખી છતાં એમ કંઈ વાંધો નહીં એ એનું કામ છે અમારું કામ છે સારું પ્રજા માટે લડવાનું આજે પણ ફરીથી કહું છું પ્રજા સાથ આપશે તોય લડીશું પ્રજા સાથ નહીં આપે તોય લડીશું જે લોકોએ મત નથી આપ્યા એના માટે પણ લડીશું એના દીકરાના શિક્ષણ માટે એના પેપર ન ફૂટે એના માટે એના દીકરાને સારી રોજગારી મળે એના માટે એના દવાખાના સ્કૂલો મળે એના માટે અમે વિઝિટ કરીશું તમને આશ્ચર્ય થશે ખંભાળિયામાં આજે એક મહિનો થયો અમે છ મુલાકાતો કરી છે પછી ગઈકાલે રાત્રે ખંભાળિયાથી આવ્યો છું અમે હારી ગયા છતાં ખંભાળિયાની જનતાને ત્યાં મિટિંગ કરી હતી થાંભલાના પ્રશ્નો હતા અમે બધાને બોલાવ્યા હતા અધિકારીઓને સૂચના આપી કે થાંભલો ખેડૂતોને પૂરતો વળતર આપીને ખેતરમાં નાખવું પડશે મેં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી પહેલી વખત ભાજપના ત્યાં નેતા માનનીય મંત્રીશ્રીએ પણ મુલાકાત લીધી ગર્વ થાય કે કામ અમે હાર્યા પછી 175 75 પંચોતેર પંચોતેર ધારાસભ્યો હાર્યા પછી પ્રજાની વચ્ચે છીએ અને પ્રજાને એવું કહીએ છીએ થેન્ક યુ કંઈ વાંધો નહીં તમે અમને મત નહીં પણ કાંઈ વાંધો નહીં પણ તમારે જ્યારે કામ હોય ત્યારે યાદ કરજો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારા માટે ઊભો હશે અને આજ પાંચ વર્ષ સુધી અમે સંગઠન બનાવીશું પ્રજાના પ્રશ્નો ઉઠાવીશું પ્રજાને જાગૃત કરીશું કદાચ મનીને કે એટલું એ સમયે મીડિયાએ થોડું સાથ ન આપ્યું માફ કરજો મારે કેવું પડશે તો અમારું અવાજ મીડિયા પ્રજા સુધી ન પહોંચ્યું કે પ્રજાને અમે અમે કહેતા રહ્યા પણ તું કારણ કે સ્વાભાવિક છે કે એક ટ્રેન ચાલતું હતું એટલે અમારો અવાજ ન પહોંચ્યો પણ પ્રજાને હું આજે એ બીપી અસ્મિતાના તો પોલીસ કાર્યક્રમ જે નંબર વન છે એક એક ગામમાં જોવા મળે છે અને લોકો જોતા હોય છે ત્યારે એ બધામાં હું અપીલ કરીશ પ્રજાને કે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો તમે મતદાન તમારા મુદ્દાઓના કારણે કરજો આજે ખેડૂતો આજે વિચાર કરો ખંભાળીયાના ખેડૂતો અત્યારે મારી પાસે આવે છે કે સુદાનભાઈ આ પ્રશ્નો છે કંઈ વાંધો નહીં તમે ન મત આપ્યો ક્યારેક તો હું તો ઊભો જ રહીશ પણ સવાલ એ છે કે કેસુદાનભાઈ નથી હાર્યા ખેડૂતો હાર્યા છે ઈસુદાનભાઈ નથી હર્યા બેરોજગાર યુવાનો હાર્યા છે યસુદાનભાઈ નથી હાર્યા આઉટસોર્સિંગ કર્મચારીઓ હાર્યા છે એમની આશાઓ હારી છે મને તો કઈ બહુ ફરક નથી પડવાનો અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે ચાલુ છે હું સીએમનો ફેસ હતો અત્યારે પ્રદેશ પ્રમુખ છું પણ સવાલ ગુજરાતની જનતાને પડી રહ્યો છે માનલો આજે મોંઘવારી આસમાને થશે આજે આજે મત આપ્યું તો મતની કિંમત શું યુનિટમાં રૂપિયા વધારી દીધા કે અત્યારે એ બસો યુનિટ વાપરે છે ત્રણસો રૂપિયા વધી ગયા લો કે આમ આદમી પાર્ટીની સરકાર વીજળી બિલ આવત અને કોઈ કાનૂન વ્યવસ્થા અત્યારે કાનૂન વ્યવસ્થા તમે વિચાર કરો એક દિવસે અગિયાર અગિયાર હત્યાઓ થાય છે આજે યસુદાન ઉપર જો વિશ્વાસ મૂકત તો આજે ખબર પડે કે સરકાર કોને કહેવાય અને હું હજી પણ કહું છું ઈશ્વરની ઈચ્છા હોય ત્યારે સમયથી પહેલાં કશું નથી થતું પાંચે પાંચ વર્ષ અમારા ધારાસભ્યો અમારા પ્રદેશના નેતાઓ અમારા બૂથ લેવલના એક એક કાર્યકર્તાઓ છે પ્રજા માટે લડતા રહેશે ક્યાંક અમારી ભૂલો પણ હશે ક્યાંક અમારાથી છતી પણ રહી ગઈ હશે ક્યાંક અમે અવાજ પહોંચાડવાને કદાચ અમે એટલું સંગઠન પણ સ્ટ્રેન્થન ન કરી શક્યા કે જે પહોંચી શકાય પરંતુ ગુજરાતની જનતાને એટલું કહેશું કે એકવાર દિલ ઉપર હાથ રાખીને વિચારજો તમારા બાળકનું શિક્ષણ

કે જો એને મેળવવું હોત તો તો સત્તા અમારી પાસે હતી જ નહીં અત્યારે તો પાંચ ધારાસભ્યો છે આજે યસુદાનભાઈ પહેલાં અહીંયા આવતા ત્યારે એક જ ધારાસભ્યોનો તો તમે કહેતા હતા કે તમારો કોશું જ નથી આજે વિધાનસભા ગજ છે તમે જોજો વિધાનસભામાં આ ફેબ્રુઆરીનું બજેટ સત્ર છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની રણક જોઈ લેજો તમે સવાલ એ છે એટલા માટે કે એમને જોતું હોત તો પહેલાં મળી જાય બીજું તમામને ભાજપે પેલા દિવસે ઓફર કરી મારા ચેત્રભાઈ બેઠા છે ચેત્રભાઈને ભાજપે ઓફર કરી મારા હેમંત ખવાને ફોન આવ્યો તરત મને ફોન કર્યો કે સુદાનભાઈ ફોન આવે છે મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ગુજરાતની જનતા માટે લડવાનું છે બીજું સત્તા માટે નથી લડવાનું આપણે ગુજરાતની જનતા એમ કહેવું જોઈએ કે જ્યારે કોઈ અવાજ ઉઠાવવાની તાકાત નહોતી ભાજપની સામે ત્યારે મર્દના દીકરાઓ એના માટે લડતા હતા સાહેબ એ એ જે છે કાલે અમારો મેં કીધું ને પોતરા એમ કહેશે કે મારો બાપ અમારો દાદા જ્યારે કોઈની તાકાત નહોતી ભાજપના મંત્રીઓની તાકાત નથી કે એના એના એની સરકારમાં સાચું કહી શકે ત્યારે એક મર્દના દીકરા તરીકે હવાજ ઉઠાવતા હતા આ જ તાકાત છે ને પ્રજાની એટલી મળી રહે અને આવકાર મળી રહે ને તોય બહુ છે સાહેબ અમારી અમારી તો મેં કીધું ને કે ઈચ્છા ઈશ્વરની ઈચ્છા છે ત્યારે સરકારો બનશે સત્તા આવશે પણ સત્તા નહીં આવે ત્યારે પણ અમે જજુમતા રહીશું એટલું ચોક્કસ જે તરમય જુઓ વિધાનસભાનું સત્ર એક દિવસ પૂરતું જ મળ્યું પહેલી વાર તમને વિધાનસભામાં પ્રવેશ મળ્યો તમે પાંચ લોકો પણ હતા કોંગ્રેસના સત્તર પણ ત્રણ નિર્દલીય હતા બીજેપીને સમર્થન કર્યું તમે શું જોયું પહેલા દિવસે પહેલા દિવસે અમે વિધાનસભામાં મારો પહેલો દિવસ હતો અને માન્ય અધ્યક્ષશ્રી પર હું પોતે પણ મેં સમય માંગ્યો તો એમણે સમય આપ્યો હતો અને જે અમારા વિસ્તારના જે વિસ્તારમાંથી હું આવું છું ત્યાંની જે વાસ્તવિક પરિસ્થિતિ હતી ત્યાંની શિક્ષણની આરોગ્યની જે તમામે બાબતે મેં રજૂઆત પણ કરેલી અને પહેલા દિવસે માન્ય અધ્યક્ષશ્રીએ પણ મને રક્ષણ આપેલું અને એમણે પણ કીધું કે ના તમારા પ્રશ્ન ખરેખર વ્યાજબી છે એના પર અમે રેકોર્ડ પર લઈએ છીએ અને એમાં અમે ધ્યાન આપીશું અને કાર્યવાહી કરીશું એટલે આવનાર સમયમાં જેટલો પણ અમે સમય વિધાનસભામાં અમને મળશે અમે માગવાના જ છે અને મળશે તો અમે ચોક્કસ તમામે તમામ ગુજરાતની જનતાના તમામ પ્રશ્નો લઈને અમે ઉઠાવવાના છે અને પહેલો દિવસ મારો ખૂબ સારો હતો વિધાનસભામાં બધા નવનિયુક્ત ધારાસભ્યને બધાની શપથવિધિ થઈ સાથે સાથે એક દિવસનું સત્ર હતું માન્ય રાજ્યપાલશ્રીનું સંબોધન હતું મુખ્યમંત્રીશ્રીનું પણ સંબોધન હતું બધાને સાંભળ્યા સાથે ચર્ચા વિમર્શ પણ થઈ પરંતુ ચોક્કસ આવનાર સમયમાં ઘણા મોટા પડકારો છે અને ભાજપ ને છપ્પન અને બીજા ત્રણ એમ એકસોને ઓગણસાઠ થાય છે તો ચોક્કસ એમને બહુમતી હોવાના કારણે ખાસ એટલો રસ દેખાયો નથી ખાસ એટલો ઉત્સાહ એમનામાં દેખાયો નથી ચોક્કસ આવનાર સમયમાં જો આવી રીતના નિરસ કામગીરી થશે એની સામે અમે ઉઠવાના છે કેમ કે લોકોએ ખૂબ મોટી આશા રાખેલી છે અને પછી પણ આ ગૌચરની જમીનોના દબાણો ના હટે દારૂબંધી બંધ ના થાય દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ થાય મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય રોજગારી માટે આંદોલનો થાય દરેકે દરેક બાબતો જ્યારે થવાના છે ત્યારે અમારા પર લોકોની બહુ મોટી આશા છે અપેક્ષા છે તો અમે ચોક્કસ સરકારની સામે અમે સામે પ્રવાહે છે છતાં પણ અમે એક અવાજ ઉઠાવવાના છે અને સરકારને ગુજરાતની પ્રજાને યોગ્ય સવલત મળે અને સરકારે જે ભાજપે જે એમના મેનિફેસ્ટોમાં જે વાત કરી છે કે વીજળી હોય દરેકે દરેક બાબતો મેનિફેસ્ટોમાં એમણે કીધું છે તો એ મેનિફેફેસ્ટો લોકોને મળવો જોઈએ અમારી આમ આદમી પાર્ટી અમારા મેનિફેસ્ટો પર અમારા જે એજન્ડા હતા કે આમ આદમી પાર્ટી જીતશે તો અમે કરીશું ને અમે કરવાના હતા ત્યારે એ પણ અમે મેનિફેસ્ટો એમનો હતો એ પણ અમલવારી અમે કરાવવા પૂરો પ્રયત્ન ઈસુદાન ભાઈ સમયનો અભાવ છે અંતની અંદર હવે ઈસુદાન ગઢવી ક્યાં કારણ કે મને તો એવું જ હતું તમે કહેલું ખીચડી ખવડાવવાનું એટલે હું વિચારતો હતો તમારા વિસ્તારમાં ધારાસભ્યની ખીચડી ખાઈશ અથવા મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કર્યા એવું મુખ્યમંત્રી હાઉસમાં જઈને ખીચડી ખાઈશ હવે ઈસુદાન ભાઈ ક્યાં ખીચડી ખવડાવશે હું ભાઈ આશ્ચર્ય થશે હું જ્યારે હાર્યા પછી હું જ્યારે સલાયા ભાણવડ અને મારા વિસ્તારમાં ગયો ત્યારે લોકો રડતા હતા એવું કીધું કે સુદાનભાઈ ક્યાંક અમે કાચા રહી ગયા ઘણાને અફસોસ હતો એ બધાને મારી વિનંતી છે કે ચિંતા ન કરો ઇસુદાનભાઈ ત્યાં સુધી લડતો રહેશે જ્યાં સુધી જનતાને ન્યાય નહીં મળે અને મને ખબર છે કે આ લોકોને ન્યાય તો આપી નથી શકવાના સ્વાભાવિક છે અને આજે ઈસુદાનભાઈ લોકોના હૃદયમાં છે એ હકીકત છે એટલે આજે નહીં તો કાલે તમને સચિવાલયમાં ખીચડી ખવડાવીશ આ લખીને રાખો પણ એ ઈશ્વરની ઈચ્છા છે તો મેં પહેલાં પણ કહ્યું કારણ કે હું આધ્યાત્મિક જીવ છું જી હંમેશા સમયથી પહેલા ક્યારેય કશું મળતું નથી સમય જ્યારે આવે ત્યારે બે હજાર સત્યાવીસમાં મને પૂરો વિશ્વાસ છે કે જનતા કોઈ કન્ફ્યુઝનમાં નહીં રહે કોઈ મુદ્દાઓમાં નહી રહે જનતા માત્ર ને માત્ર અને ત્યાં સુધી અમારો સંગઠન પણ મજબૂત થઈ જશે અમારા લોકો પણ એટલા મજબૂત થઈ જશે અને અમને સમય પણ પૂરતો મળશે હું પણ હવે પ્રવાસમાં જવાનો છું લગભગ છ છ મહિના પ્રવાસી મારા છાલુ રહેશે ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર કેમ કે પહેલો દિવસ હતો આજે આપે પદગ્રહણ કર્યું ખૂબ ખૂબ શુભેચ્છા